કોંગ્રેસની સીટ પરથી છૂટાયેલા ધારાસભ્ય સાથ મેળવી કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ આજે પ્રથમવાર ગડાડા શહેરમાં એક સાથે અઢાર ધારાસભ્યો ઉતરી આવતા રાજકીય હડકમ મચી જવા પામ્યો હતો આ સાથે અનેક પ્રકારના તર્ક વિતર્કો પણ શરૂ થઈ ગયા હતા ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગમી સમયમાં આવી રહેલ રાજ્યસભાની ચૂંટણી પૂર્વ ધારાસભ્યોને સુરક્ષિત રાખવા અને કોંગ્રેસ પક્ષ તરફી મતદાન પહેલાની જોડ તોડીની ચિંતાજનક પરિસ્થિતિથી બચવા માટે ગડાના સમકાંઠા વિસ્તારમાં આવેલ ભરતભાઈ છેયા ફાર્મ હાઉસમાં ગુજરાત રાજ્ય વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધનાણી સહિતના ગુજરાતના અઢાર જેટલા ધારાસભ્યોને રોકવામાં આવ્યા હતા આ અંગે જાણ થતા બોટાદ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ગડાડા ખાતે દોડી ગયો હતો આજની તારીખ ઓગણીસના રોજ યોજાનાર રાજ્યસભાની ચૂંટણી પૂર્વ આ તમામ ધારાસભ્યોને વિવિધ જગ્યા ઉપર સ્થાનિત કરવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે ગડા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ છે દ્વારા માહિતી આપવામાં આવી કે ખાલી પડેલી ગડાડાની ધારાસભ્યની સીટ પર પેટા ચૂંટણી યોજાવા અંગે મિટિંગનું આયોજન કર્યું હતું પરંતુ હકીકત એ પણ છે કે હાલ કોંગ્રેસના છાસઠ ધારાસભ્યો પૈકી આગમી રાજ્યસભાની ચૂંટણી પૂર્વ એક પણ ધારાસભ્ય ભાજપાની આંગળી ના પકડે તેની સંપૂર્ણપણે તકેદરી સાથે સુરક્ષિત સ્થાનની પસંદગી થઈ રહી છે બ્યુરો રિપોર્ટ રાજન ભાણો ન્યૂઝ ચેનલ 108 બોટાટ